ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પાર્લામેન્ટ બોર્ડે પાંચે પાંચ પેટા ચૂંટણીમાં ધારાસભ્યના ઉમેદવારથી બિરાજશે. હું એમને શુભકામના પાઠવું છું અને ખૂબ સારા મતોથી જીતી અને ખરેખર ધારાસભ્ય તરીકે શરૂઆત થશે. કમેન્ટ પેન્ટ નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા હોય છે કે લોકોનો જનમત મેળવી અને લોકોના પ્રેમ અને લાગણીના આધારે એમની ટિકિટ મળતી હોય છે. સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા, એમના લોકોની વચ્ચેની સક્રિયતા, એના કારણે ભારતીય ટિકિટ આપી હોય એ અમારા પાર્લામેન્ટ બોર્ડે નક્કી કર્યું છે. એ પ્રમાણે પાર્ટીના કાર્યકરો નારાજ નહીં થાય, કોઈ કાર્યકર્તાઓ નારાજ નો વિષય નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાનો સમૂહ છે, નારાજગીનો કોઈ પ્રશ્ન છે નહીં. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નારાજગીનો વિષય નથી. 26 લોકસભાની સીટો, 5 લાખ થી વધારે લેટથી ભારતીય જનતા પાર્ટી, એમના કાર્યકર્તા, એમની સંગઠન ને એમના નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષમાં કરેલા વિકાસના કામો એ પ્રજાની વચ્ચે લઈ જઈને લોકોનો પ્રેમ એ 10 વર્ષમાં જેવી રીતે રામ મંદિરનો મુદ્દો હોય, કલમ 370નો મુદ્દો હોય, આવા મુદ્દાઓ પૂરા કરીને લોકોનો જે પ્રેમ જીતો છે એના કારણે 24-25 લાખ થી વધારે લીધો છે. કોઈ જગ્યાએ કઈ હળગવાનો વિષય નથી. 5 લાખ થી વધારે લીધ છે અમારા સાથે લખી રાખો. 26-26 સીટ કાર્યકર્તાઓની શક્તિ, લોકોનો પ્રેમ અને નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં જીતવાના છે. પણ ચૂંટણી હોય, લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પસંદ કરતા હોય છે. એનું કારણ, નરેન્દ્રભાઈ મોદી જેવું એક સક્ષમ નેતૃત્વ, પોતાના એરિયાનો વિકાસ અને નાગરિક તરીકે, એક રાષ્ટ્ર તરીકેની જે એની ઓળખ છે, જેના માનબિંદુ છે, આનું ધ્યાન રાખનારી કોઈ એકમાત્ર પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. તો ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ જનતાની હંમેશ માટે પ્રથમ પસંદ રહી છે અને જે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર ચૂંટાય છે એના માટે કાર્યકર્તા દિવસ રાત તંતોડ મહેનત કરતો હોય છે. એટલે આ ડબલ માર્જિન સાથે હંમેશા સીટો જીતાતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર એ સારા. આજ રોજ 85 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે મારે કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદેડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટી રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્યો પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ. અરવિંદભાઈ, ક્યાંક ને ક્યાંક અંશે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ક્યાંક નારાજ એવું લાગે છે, તો કયા વાત ઉપર આપો આગળ વધશો? ના, એવું કશું મારી પાસે કોઈ વાત આવી નથી. એને પણ કાલે એવો ખુલાસો જ આપ્યો કે હું ભાજપમાં છું, ભાજપમાં જ રહીશ, એટલે આવો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. અરવિંદભાઈ, ભાજપમાંથી ચૂંટાઈને આપ આવશો ત્યારે વિકાસના એવા જે મહત્વના કયા કયા કાર્યો છે જે માણાવદર, વંથલી અને મેંદેડા વિસ્તારને જોઈએ એવા? સૌ પ્રથમ તો આ વિસ્તારમાં જ્યારે જ્યારે વધુ વરસાદ થાય અને વનારત થાય છે ત્યારે આ વિસ્તારની બંને નદી ઓજત અને ભાદર, એના જે કાંઠાના વિસ્તારમાં જે કાંઈ નુકસાની થાય છે એના માટે આ બંને નદીઓને જે ઊંડી પોળી કરવાની થાય છે આ કામગીરી મારી પ્રાયોરિટીમાં પહેલી રહેશે. ભારતીય જનતા પાર્ટી કે શીર્ષસ્થ નેતૃત્વ, ખાસ કરકે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, દેશ કે મજબૂત ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજી, ગુજરાત કે અધ્યક્ષ CR પાટીલજી ઓર ગુજરાત કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી કા આભારી હું કે ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર કે રૂપ મેં મુજે પોરબંદર વિધાનસભા કી જો બેઠક હૈ ઉનકી ભારતીય જનતા પાર્ટી કી ટિકિટ દેકર મુજમે વિશ્વાસ જટાયા ઓર મેં આશ્વસ્ત કરના ચાહતા હું કે જો પ્રધાનમંત્રી જી કા વિકસિત ભારત બનાને કા જો સંકલ્પ હૈ ઉસ સંકલ્પ કે સાથ વિકસિત ગુજરાત, વિકસિત પોરબંદર બને ઉસકે લિયે મેં ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા કે રૂપ મેં કામ કરતા રહુંગા ઓર યે જો દોનો સીટ હૈ સિર્ફ વિધાનસભા હી નહીં જો લોકસભા કી સીટ કે લિયે યહાં ભારતીય જનતા પાર્ટી ને
કે નેતૃત્વને એ મનસુખભાઈ માંડવિયા જો અમારે કેન્દ્રીય મંત્રી હૈ ઉસકે રૂપમાં એક મજબૂત પ્રતિનિધિ હમે ચુનને કા મોકા દિયા હૈ તો દોનો બાર લોકસભા કી બેઠક ઓર વિધાનસભા કી બેઠક યહાં પ્રધાનમંત્રી કી ઝોલીમાં હમ બહોત ભારી લીડ રેકોર્ડ બ્રેક લીડ સે હમ જીતા કે દેંગે ઓર જો સપના હૈ આપ સબકા કી 370 પ્લસ સીટ ભાજપા કે આની ચાહીએ ઉસસે ભી જ્યાદા સીટ મિલેગી ઓર ગુજરાત મેં 26 મેં સે 26 સીટ જો હમારે પ્રદેશ અધ્યક્ષને ટાર્ગેટ દિયા હૈ કે 5 લાખ પ્લસ લીડ સે જીતના હૈ વો જીત લાકર યહાં જનતા કા વિશ્વાસ સંપાદન કરેંગે ખાસ કરકે સર આપ ચુનાવ જીતેંગે તો મંત્રી બદલેગા કે બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના લોકસભાની બધી જ બેઠકો માટે અને વિધાનસભાની બધી બેઠકો માટે ખૂબ મજબૂતાઈથી કામે લાગશે અને બધી જ બેઠકો અમે સારી રીતે જીતીશું. કાર્યકરોમાં નારાજગી નહીં એવું નથી લાગતું કે નારાજગી હોય, કારણ કે બધા કોંગ્રેસ માંથી આવેલા જે ટિકિટ આપવામાં આવે. હમણાં એવો કોઈ વિષય અમારી સામે આવ્યો નથી. ક્યાંક કોઈ કાર્યકર્તા પોતાના વ્યક્તિગત રીતે નારાજગી વ્યક્ત કરશે તો પણ એની સાથે અમે બેસીને અને સમજાવીને પાર્ટીના કામને જોડીશું અને ખૂબ મજબૂતાઈથી બધી બેઠકો જીતીશું. ક્યાંક નાનો મોટો વિવાદ હશે તો પણ મેં કહ્યું એમ બધા જ કાર્યકર્તાઓ પાર્ટીનું કામ કરે એ પ્રકારની ચિંતા અમે ચોક્કસ કરીશું. બધાને સાથે લઈને ચાલીશું, બધા જ કામ કરશે અને ખૂબ મજબૂતાઈથી લોકસભા અને વિધાનસભાની બધી જ બેઠકો અમે જીતીશું. રાજીનામું આપ્યું હોય, કોઈ સોદાબાજી થઈ હોય, કોઈ મજબૂરી હોય, કોઈ વ્યક્તિગત કારણો હોય, અથવા તો જે કઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી થયું હોય ત્યારે તે સમયે કે રાજીનામા આપનાર મોટા ભાગે કીધું કે અમે બિનશરતી જોડાય છે, પણ આજે બધાની યાદી જાહેર થઈ ત્યારે એટલી સ્પષ્ટ થાય છે કે એમની શરતો નક્કી હતી. આ બાજુથી તો પક્ષ પલટો કરીને મજબૂરી હોય, ગોઠવણ હોય કે એમની લોભ લાલચ હોય કે અન્ય વ્યવસ્થા હોય, એમના માટે કહેવા કરતા મારે તો ભાજપાને પૂછવું છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો, નિષ્ઠાવાન વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોળાને હસેલીને પક્ષ પલટો કરેલા આવેલાને સીધે સીધા ખુરશી ઉપર બેસાવવા માટેની વ્યવસ્થા ગોઠવી છે. આ સીધે સીધી વ્યવસ્થા છે. અમે તે સમયે પણ કહેતા હતા કે આ ગોઠવણ છે, શરતો આધારિત વ્યવસ્થાઓ ગોઠવાની છે, પણ સ્ક્રિપ્ટ પ્રમાણે કહેવા માટે અમે બિનશરતી જઈ રહ્યા છે. આ બિનશરતીની જે ગોઠવણો હતી એ આજે લિસ્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે. ત્યારે પુનઃ હું એ વાત કહું છું કે પાયાના ભાજપાના વર્ષોથી કામ કરનારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ આગેવાનો અપમાન અને આક્રોશની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. તેઓને સતત અન્યાય થઈ રહ્યો છે તે વારંવાર સાબિત થયેલું છે. ત્યારે મૂલ્ય આધારિત રાજનીતિમાં તેઓ સ્વયંભૂ પોતે ગાંધી સરદારના ગુજરાતમાં પૂજ્ય રવિશંકર મહારાજના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે તેઓ પણ પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરો.